ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં જ હશો. મિત્રો, આજે આપણે એક રમત રમવાના છે. તમે રમશો ને બધા? તો ચાલો, તમારે તમારી નોટબુકમાં 1 થી 5 સુધીના અંકો લખવાના છે. 1 થી 5 સુધીના અંકો લખવાના છે. આજે આપણે સંખ્યાની રમત રમીશું. હું જ્યારે તમને કહું ત્યારે તમારે લખવાની શરૂઆત કરવાની છે. તો જુઓ કેવી રીતે અંકો લખવાના છે એ જુઓ. એક થી પાંચ સુધીના અંકો આ રીતે તમારે લખવાના છે. 1, 2, 3, 4 અને 5 આ રીતે લખવાના છે. સમજી ગયા કે રીતે લખવાના છે? હવે તમારે આ 1 થી 5 સુધીના જે અંકો લખ્યા છે તમે તમારી નોટબુકમાં, બરાબર એ અંકોને તમારે 2 અંકની સંખ્યા બનાવવાની છે, અદલા બદલી કરીને. કેટલા અંકની સંખ્યા? 2 અંકની સંખ્યા બનાવવાની છે, અદલા બદલી કરીને. દાખલા તરીકે 1, તો 1 ને 2, 12, 3 ને 2, 32. આ રીતે તમારે તમારી નોટબુકમાં 1 થી 5 સુધીના અંકો લખીને આ અંકોને અદલા બદલી કરીને 2 અંકની સંખ્યા તમારે તમારી નોટબુકમાં લખવાની છે. સમજાયું? આ રીતે મેં તમને બતાવ્યું છે ઉદાહરણ પ્રમાણે. તો તમે લખશો ને? હું તમને લખવાનું કહું એટલે તમારે લખવાનું શરૂ કરવાનું. હું તમને લખવાનું સ્ટોપ કહું એટલે તમારે જેટલી પણ સંખ્યા બની હોય એટલી લખીને સ્ટોપ કરવાની. સમજ પડી ગઈ કેવી રીતે લખવાની છે સંખ્યા? ચાલો, તમારા બધાના અંકો તો લખાઈ ગયા હશે. લખાઈ ગયા? તો હવે તમારે સંખ્યા લખવાની સ્ટાર્ટ. લખો છો ને તમે બધા તમારી નોટમાં? 2 અંકની સંખ્યા લખવાની છે અંકોની અદલા બદલી કરીને. એ પણ કેવી રીતે? 1 થી 5 જ અંકોને લેવાના છે અને એ જ અંકોથી બનતી સંખ્યા તમારે લખવાની છે 2 અંકની. ચાલો, હવે તમારો સમય પૂરો થયો, સ્ટોપ. હવે કોઈએ સંખ્યા લખવાની નથી. તમારી સંખ્યા બધાની લખાઈ ગઈ, એ સંખ્યા ઉપર નજર કરો કે તમારી કેટલી સંખ્યા થઈ, તમારી કઈ કઈ સંખ્યા બની, ધ્યાનથી એ સંખ્યાને જુઓ. તો મિત્રો, તમારી સંખ્યા ને તમે ધ્યાનપૂર્વક જોઈ તો શું તમારી સંખ્યાઓ પણ આવી છે મારા જેવી? અલગ અલગ છે. તમારી સંખ્યા પણ અલગ છે અને મારી સંખ્યા પણ અલગ છે. પણ આપણે કેટલા અંકની બનાવી? જે મેં લખી છે એ પણ 2 અંકની છે અને જે તમે લખી છે એ પણ 2 અંકની સંખ્યા છે. તો મિત્રો, તમે જે સંખ્યા બનાવી છે એ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે એ શોધો અને તમારી નોટમાં લખો. કઈ સંખ્યા લખવાની છે? સૌથી નાની સંખ્યા. તમે લખી તમારી? તો હવે અહીં જુઓ, આમાં તમને કઈ નાની સંખ્યા દેખાય છે? સૌથી નાની સંખ્યા અહીં 12, 34, 45, 13, 21, 32. તો આ સંખ્યાઓમાં તમને કઈ સંખ્યા નાની લાગે છે? 12. કઈ સંખ્યા નાની છે? 12. તો અહીંયા આપણે લખશું 12. હવે તમે જે સંખ્યાઓ લખી છે તમારી નોટબુકમાં એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે એ શોધીને તમારી નોટબુકમાં લખો. લખાઈ ગઈ? તો અહીં જુઓ, આ સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઈ છે એ
शोधो, कई संख्या शोधवानी छे, सौथी मोटी संख्या। तो कई छे सौथी मोटी संख्या? पिस्तालीस। कई छे? पिस्तालीस। समझायु? बराबर। हवे जे संख्या तमारी तमारी नोटबुक में लखेली छे ने ए संख्या ने तमारे चढ़ता क्रम में गोठवानी छे। कया क्रम में? चढ़ता क्रम में। चलो गोठवो तमारी नोटबुक में, तमे जे संख्या लखी छे ने एने चढ़ता क्रम में गोठवो। तो तमे चढ़ता क्रम में गोठवाना छो, तो कई संख्या सौथी पहला लखी आपणे चढ़ता क्रम में? आपेली संख्या में जे नानी संख्या होय ते, अने त्यार पछी जे बीजी संख्या हो छे एमां जे संख्या नानी होय ते लखो। चालो लखाई गयुं। तो हवे अहींया जुओ, अहीं आ संख्याओने आपणे चढ़ता क्रममां गोठवानी छे। तो जुओ सौथी पहला नानी आवशे बार, त्यार पछी तेर, पछी कई संख्या आवशे? एकवीस। त्यार पछी कई आवशे? बत्रीस। त्यार पछी चौत्रीस, अने कई संख्या बाकी रही? पिस्तालीस। आ आपणी संख्याओने आपणे चढ़ता क्रममां गोठवी दीधी, તમે પણ ગોઠવીને હવે એ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે। તો જ્યારે આપણે ઉતરતા ક્રમમાં સંખ્યાઓ ગોઠવીએ છીએ ત્યારે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા સૌથી પહેલા લેવાની? મોટી સંખ્યા। કઈ સંખ્યા? મોટી સંખ્યા। તો ચાલો ગોઠવો તમે તમારી સંખ્યાઓને કયા ક્રમમાં? ઉતરતા ક્રમમાં તમારી નોટબુકમાં। ગોઠવી તમે સંખ્યાઓને ઉતરતા ક્રમમાં? ગોઠવાઈ ગઈ। તો ચાલો હવે અહીંયા આપણી જે સંખ્યાઓ છે બળુપણી એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ। તો ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા પહેલા લેવાની? આપેલી સંખ્યાઓમાંથી મોટી સંખ્યા, અને ત્યાર પછી જે બાકીની સંખ્યાઓ છે એમાં કઈ મોટી સંખ્યા છે એ શોધીને લખવાની, એ રીતે આપણે આગળ વધવાનું। તો અહીંયા આગળ સૌથી મોટી સંખ્યા છે આપણી પિસ્તાળીસ, અને બીજું જુઓ જે તમે ચડતા ક્રમમાં ગોઠવી છે ને સંખ્યા એ સંખ્યાને તમે ઉલટાવીને તમે કયા ક્રમમાં ગોઠવી શકો? કયા ક્રમમાં ગોઠવી શકો? ઉતરતા ક્રમમાં, બરાબર ને? પિસ્તાળીસ, ત્યાર પછી ચોત્રીસ, બત્રીસ, એકવીસ, તેર અને બાર। ગોઠવાઈ ગઈ આપણી ઉતરતા ક્રમમાં સંખ્યા, ચડતો ક્રમ હતો એને ઉલટાવી નાખી એટલે આપણો કયો ક્રમ મળી ગયો? ઉતરતો ક્રમ। સમજાઈ ગયું? તો મિત્રો તમને રમત રમવાની મજા આવી? સાની રમત રમી આપણે? આ સંખ્યાની રમત। તો તમે આવી રમત તમારા ભાઈ કે બહેન સાથે પણ રમી શકો છો। તો મિત્રો આજે આપણે એવું જ એક પ્રકરણ જોવાના છે, પ્રકરણ બે, સંખ્યાની ગમત। વિદ્યાર્થી મિત્રો આ ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ, અહીં તમારા જેવા જ કેટલાક બાળકો આંબલીના બી એટલે કે કચુકા ભેગા કરી રહ્યા છે। જુઓ કોણ કોણ છે? રાધિકા, રાધિકા કહે છે મેં 24 કચુકા એકઠા કર્યા છે। ગૌરી કહે છે હુરે મેં 47 કચુકા મેળવ્યા છે। સુનિલ કહે છે મારા 38 કચુકા અહીં છે। ઇન્દ્રા કહે છે મેં 54 કચુકા મેળવ્યા છે। અને વિકી કહે છે હું માનું છું કે મેં 42 કચુકા ભેગા કર્યા છે। તો દરેક બાળકોએ પોતપોતાના કચુકા જેટલા ભેગા કર્યા છે
એટલા તેઓ કહે છે. તો મિત્રો, અહીં આ બાળકો આંબળીના બી એટલે કે કચુકા ભેગા કરી રહ્યા છે. તો હવે આગળ જુઓ, આપણે કેટલીક આ ચિત્રના આધારે ખાલી જગ્યા જોઈશું. તો જુઓ, ચાલો આપણે અહીંયા કેટલી ખાલી જગ્યા આપેલી છે એ જોઈએ. તો સૌથી પહેલાં આપણે ફરી એકવાર જોઈ લઈએ કોણે કેટલા આંબળીના બી એટલે કે કચુકા ભેગા કરેલા છે. રાધિકાએ 24 કચુકા ભેગા કર્યા છે. ગૌરીએ 47 કચુકા ભેગા કર્યા છે. સુનિલે 38 કચુકા ભેગા કર્યા છે એટલે કે આંબળીના બી. ઇન્દ્રાએ કેટલા કર્યા છે કચુકા ભેગા? 54. અને વિકીએ કેટલા કચુકા ભેગા કર્યા છે? 42 કચુકા એટલે કે આંબળીના બી ભેગા કર્યા છે. તો હવે અહીંયા જુઓ, ખાલી જગ્યા પૂરો. એક નંબરની ખાલી જગ્યા, ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે. એકતા એટલે કે ભેગા. તો સૌથી વધારે કોણે કચુકા ભેગા કર્યા છે? અહીંયા જુઓ, કોણે કચુકા ભેગા કર્યા છે સૌથી વધારે? ઇન્દ્રાએ. કોણે? ઇન્દ્રાએ છે ને. કેટલા ભેગા કરેલા છે ઇન્દ્રાએ? 54 કચુકા. બરાબર ને, ઇન્દ્રાએ 54 કચુકા ભેગા કરેલા છે. હવે જુઓ બીજા નંબરની ખાલી જગ્યા, વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલી જગ્યા કચુકા વધારે ભેગા એટલે કે એકતા કરશે. ફરી એકવાર ખાલી જગ્યા છે બે નંબરની, વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલી જગ્યા કચુકા વધારે ભેગા એટલે કે એકતા કરશે. વિકી પાસે છે કેટલા છે? વિકી પાસે 42 કચુકા. અને સુનિલે વિકી જેટલા કચુકા કરવાના છે તો સુનિલના કચુકા કેટલા છે? 38 કચુકા છે. બરાબર ને, તો સુનિલ પાસે 38 કચુકા તો છે જ, પણ એને વિકી જેટલા એટલે કે વિકીએ 42 કચુકા કરેલા છે એટલા કચુકા સુનિલ ભેગા કરશે. તો એને કેટલા કચુકાની જરૂર પડશે બોલો? 38 છે, 42 કરવાના છે. તો જુઓ, 42 કચુકા કોના છે? વિકીના. અને સુનિલના 38 કચુકા. આપણે 42 માંથી 38 માઇનસ કરશું. 42 માઇનસ 38, બે માંથી 8 બાદ કરશું. થાય બે માંથી 8 બાદ? ન થાય, કેમ કે બે નાની સંખ્યા છે અને 8 મોટી સંખ્યા છે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. તો શું કરશું? બાજુના સ્થાનમાંથી 10 લેશું, ચાંદી ઉપર 3 અને અહીંયા દસકના 10 અને આ 2 એટલે કે 2 ના ઉપર આવશે 12. 2 ની ઉપર કેટલા આવશે? 12. 10 લેડું આપણે અહીંયાથી દસકના સ્થાનમાંથી, એટલે દસકાના 10 ને આ 2 છે એટલે 10માં 2 ઉમેરશું એટલે અહીંયા 12, એટલે 2 ની ઉપર લખ્યા આપણે 12. હવે 12 માંથી 8 ને બાદ કરો. 12 માંથી 8 બાદ કરશો તો કેટલા આવશે? 4. કેટલા આવશે? 4. 3 માંથી 3 બાદ કરશો તો કેટલા આવશે? 0. 3 માંથી 3 બાદ કરશો તો 0. તો અહીંયા કેટલા આવ્યા? 4. તો સુનિલને કેટલા કચુકાની જરૂર પડશે? 4 કચુકાની. કેટલા કચુકાની? 4 કચુકાની જરૂર પડે. આ રીતે પણ તમે ગણી શકો. 38 કચુકા સુનિલના છે, 42 કરવાના છે. તો 38માં આપણે જોઈએ, 38 છે 39, 40, 41, 42 થઈ ગયા. 38માં 4 ઉમેર્યા તો 42 થઈ ગયા. તો સુનિલે કેટલા કચુકા બીજા ભેગા કરવા પડે? 4 કચુકા ભેગા કરવા પડે. હવે આગળ જુઓ 3 નંબરની ખાલી જગ્યા,
જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે. રાધિકા 6 કચુકા વધારે મેળવે એટલે કે રાધિકા પાસે કેટલા કચુકા છે? 24 છે અને બીજા 6 ભેગા કરે તો રાધિકા પાસે કેટલા કચુકા થશે? 24માં 6 ઉમેરો કેટલા થશે? 30 કચુકા થશે. કેટલા થશે? રાધિકા પાસે બીજા 6 કચુકા મેળવે તો 30 કચુકા હશે. તો મિત્રો આપણે આગળની ખાલી જગ્યા આપણે ફરી મળીશું ત્યારે જોઈશું. ત્યાં સુધી આવજો.